તમે 1 લાખની લોન લીધી હોય અને તમને બેંક 4 લાખની લોન બાકી હોવાની નોટિસ ફટકારે તો શું થાય? આવું જ કંઈક થયું છે દાહોદના ઝાલોદના ખેડૂતો સાથે. કૃષિ લોનનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. દાહોદના ઝાલોદમાં કૃષિ ધિરાણમાં મોટું કૌભાંડ થયાના આરોપથી ખળભળાટ મચી ગયો. આરોપ લગાવાઈ રહ્યો છે કે ખેડૂતોની જાણ બહાર જ લોન ઉપાડી લેવાય, જ્યારે બાકી લોનના નાણાં ભરપાઈ કરવા માટે બેંક તરફથી નોટિસ ફટકારાઈ ત્યારે ખેડૂતોના પગ તળેથી જમીન સરકી ગઈ. કારણ કે 20,000ની ધિરાણ લીધેલા કોઈ ખેડૂતને 1.5 લાખ તો કોઈને 2.5 લાખ ભરપાઈ કરવાની નોટિસ મળતા હાહાકાર મચી ગયો. તો કેટલાકને લોન તો મળી ન હતી તેને પણ નોટિસ મળી ગઈ. 2 દિવસમાં થઈ જશે એવા ખાલી ખોટા વાયદા જ કર્યા અમે. લગભગ ફાઇલ મારી June 2021માં આપેલી અને આજે નોટિસ આવી ત્યારે મને ખબર પડી કે મારે મારું બેંકમાં ધિરાણ આટલું લગભગ 1,63,000 રૂપિયા છે, આટલું બોલે છે આ નોટિસ આવી ત્યારે. ખેડૂતોનો દાવો છે કે અમે લોન લીધી જ નથી. અમે લોન લેવા માટે બેંકમાં ગયા હતા, ફાઇલ પણ આપી હતી, પરંતુ લોન મંજૂર થશે તેવા વાયદા કરાયા, પરંતુ લોન પેટે 1 પણ રૂપિયો મળ્યો નથી. તેવામાં હવે નોટિસ મળતા ખેડૂતો ઝાલોદમાં SBI ની બ્રાન્ચ પર પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો અને ન્યાય આપવા માંગ કરી. એમને ધિરાણ લીધેલું છે 30,000 રૂપિયા અને એમની નોટિસની અંદર 1,60,000, 1,76,000, 72,000, 1,92,000 આ રીતે નોટિસો આપી છે અને આ જે એની તપાસ થઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમારા ખેડૂતોને સુખો ન્યાય મળવો જોઈએ. બીજી તરફ ભોગ બનનાર અને પૂર્વ મેનેજર વચ્ચે વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે. હેલો, હા ભરભાઈ, હા રમેશ બોલો સાહેબ. હા રમેશભાઈ, હા આજે બોલું પૂરું કરાવી દઈએ ગમે એમ કરી. હા ભાઈ, હા તમને હું શું કહું? હા બોલો. કે મારે નોટિસ આવી ગઈ એમ સાહેબ, ભરવાના પૈસા ભરવાના કરી SBI ની. અરે એ નોટિસ આવી ને ટેન્શન નહીં લેતા, આ લોકો શું કરે છે આ બધું આહોર નાટક ચાલુ કરે છે. પેલો હોમે કેસ કાઢે નહીં, હોમે ભર દીધા હતા પ્રોબ્લેમ માં, એટલે અમે નોટિસ ની તમે ટેન્શન નહીં લેતા. બરું હું મારા ઉપર જોડો, બરું મારે જોવા ક્લિયર થઈ જાય ને. ના ના, એવું હું બેઠો છું ને. એ હારો તો આપડે જો આપડો ખાતા નું આપડે ક્લિયર કરાવી દો, કોઈ નોટિસ નો ક્યાં સવાલ આવવાનો રહે. અને એ નોટિસ તો અમે કાઢતા હતા, મને ખબર ને. હું એ જ વિષય કરું એટલે નું, એટલે આ લોકો શું કરે નોટિસો કરાય કરાય અને આવી રીતે મોણમાં ભરકા આવે. બરાબર, મારા મારા સમયમાં હું કરું પૂરું કરી દેવું અમને કીધું. મેં જાણ બહાર જ કોઈ લોન ઉપાડી લીધી છે? આરોપોમાં કેટલું તથ્ય છે? સાબિત ભાભો, News 18 ગુજરાતી, દાહોદ.